તમને બતાવું આદિવાસી ડાન્સ, મજા આવશે. પણ એમ આદિવાસી આદિવાસી એવું તો કરે છે, પણ આ રીતિ રિવાજો ભૂલતા. ફ્રેન્ડ્સ કેમ છો, હું છું કોકણી ખુશ્બુ અને આજે અમે આવ્યા છે ભુસભાઈ માળી ગામ દેવ કરવા. અને હા, આખા ગામવાળા બધા મળીને મેં તમને બતાવું જમણવાર ને બધું જ છે અહીંયા દેવ કરવાનું. અમારા કુળદેવી એટલે કે ગામના ગામદેવ માટે, ગામના સુખ શાંતિ માટે કરવામાં આવે ગામદેવ. તો બતાવું હવે તમને. ચાલી રહી છે, ટેમ્પુ છે, બે ત્રણ ટેમ્પા, ટ્રેક્ટર ને બધું જ આખું ગામ આવ્યું છે. દરેક ઘરના ત્રણ ચાર વ્યક્તિ કે બે ત્રણ વ્યક્તિ. અને અહીંયા કરશે જમણવાર. પહેલાં જગ્યા સાફ કરી દીધી છે, પછી દેવ કરવા જશે, બતાવીશું આપણે. અને પછી આ બીજા ઘણા બધા બીજા ગામવાળા પણ આવ્યા છે. આદિવાસીઓ ખાસ કરીને ગામ દેવ કરવા જાય. વડીલોના અંડરમાં બધું કામ ચાલુ થઈ ગયું છે. માથા પર રૂમાલ આવી ગયો છે. આવી ગયું છે આપણા ગોલણ ગામ વાળાનું ટ્રેક્ટર, અને એમાં આવી ગયા છે ઘણા બધા જણા. અયે, ગોલણ ગામ વાળા આવી ગયા છે. ગોલણ ગામનું આખું પબ્લિક આવી ગયું છે આ યુ ટ્રેક્ટરમાં. અને બીજા બધા આવ્યા, પહેલાં પહોંચી ગયા ટ્રેક્ટર વાળા લાસ્ટમાં. અને બધું તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પછી આપણે મંદિરે પણ જશું, બતાવશું બધું, બતાવશું બધું જ બધું જ. ફોનમાં નહીં લાગી રહેવાનું. આ બધું બહાર ફરવાનું, બીજી જગ્યાએ આવે તો બહાર ફરવાનું. શું જોતા છે? અમે તો ગેમ રમતા છે. હે, ગેમ નહીં રમવાનું. આ બધું, આ જંગલ બધું જોવાનું, આ બધું જોવાનું. એ વળી કંઈ જોયેલું નથી. અમથા જ આવી ગયા છે બધા. આ બધું કામ બી ચાલુ થઈ ગયું છે. કામ ચાલુ થઈ ગયું છે રસોઈનું. આ બધા આવી ગયા છે બધા આપણા વાળા. કામ ચાલુ થઈ ગયું છે. Thank you.
આપણે જઈ રહ્યા છીએ હવે મંદિરે. અહીંયાનું જે પ્રોસેસ હતી તે પતી ગઈ છે, રીતિ રિવાજ. અત્યારે જઈ રહ્યા છીએ આપણે મંદિરે અને ત્યાં જઈને પૂજા કરવામાં આવશે. ચાલો બતાવું. એ બીજા ગામવાળા જે આદિવાસી વાદ્ય છે એવા વગાડતા બહુ સરસ. તો એ ભાઈ ચાલો ની તમે પીટુ સાથે જતા છે દેવ કરવા. હને પીટુ બહુ જ સરસ મંદિર છે. ઘુસમાઈ માળી. આપણે કશે બીજે જવાનું છે તો આપણે જોઈએ ત્યાં જવાનું છે, પછી આપણે બતાવશું મંદિર પણ સરસ રીતે દર્શન કરશું. ચપ્પલ અહીંયા મૂકી દે પીટું અહીંયા. ચસ પહેલું પગથિયું. નીચે એક મંદિર છે અને એક મંદિર છે ઉપર, જે પહેલાં જૂનું મંદિર છે એટલે પહેલાં ત્યાં જવાનું એન્ડ પછી જઈશું આપણે નીચે જે અત્યારે બનાવવામાં આવ્યું છે. જવાનું છે મને લાગે છે. મેં નંદી હતી ત્યારે આવી ત્યાંથી આજે આવી. ગલ બહુ જતો છે. હજી જવાનું છે આપણે ઉપર. ઉપર બહુ સરસ છે તમને બતાવું. ઉપર નાના પથ્થર. તો એ ઘણા ઉપર આવી ગયા છે. આપણે હજી જવાનું છે ઉપર. હસ ને આખું જંગલ જ જંગલ છે. જંગલમાં છે ઉપર. હસ અને એકલી જ છું મેં છોકરીઓમાં પણ. ચાલો આપણે જઈએ અને બતાવીએ તમને વડીલો સાથે. આપણા ગાંવ ગોલન ગામના વડીલો અને આપણે. તો એ પહોંચી ગયા છે આપણે. દર્શન કરવાનું છે પછી બતાવું. અહીંયાથી કરવાનું છે આપણે દર્શન. ભીડ વધી ગઈ છે. ચાલી રહી છે પૂજા પણ ભીડ બહુ છે એટલે આપણાથી જવાશે નહીં. પછી બતાવું ઉપર કેવું છે. પૂજા તો આઈ થિંક નહીં બતાવશે. અહીંયાથી જવાનું છે દર્શન કરશું પછી આપણે. પહોંચી ગયા છે ઉપર આર્યા. થઈ ગઈ છે આપણી દેવ પૂજા પણ મેં લેટ આવી રહી અહીંયા ચૂકે. તો એ આપણે ચડી ગયા છે ઉપર અને દર્શન પણ થઈ ગયા છે. આપણી દેવ પૂજા પણ થઈ ગઈ છે. હવે આપણે જઈશું પાછા નીચે. લીધા છે માતાજીના દર્શન અને ચાંદલવી પડી ગયા છે. ઘણી ઉપર આવી ગયા છે દર્શન કરી રહ્યા એની પણ ઉપર. હજી ઉપર જઈને બતાવું કે શું છે ઉપર કારણ કે મને નથી ખબર. તો જઈએ આપણે ઉપર. ઘણી ઉપર છે અને નીચેનું મંદિર પણ બહુ સરસ છે એ બતાવીશું તમને. અને ખાસ
ગાંવદેવ માટે આવ્યા હતા કે ગામમાં સુખ શાંતિ સંપત્તિ બધી બની રહે અને ખેતીવાડી બધું સારી રીતે ચાલે એવી રીતે દર વર્ષે મોસ્ટ આદિવાસી દરેક ગામમાંથી ગામદેવ માટે આવે છે. એટલે કોઈ બી દેવસ્થાને જાય છે આદિવાસી લોકોના આદિવાસીઓના જે દેવ છે, કુળદેવી છે, એમને પૂજવા માટે. અને ખાસ કરીને કે આજકાલની યુવા પેઢી એમાં આદિવાસી એવું તો કરે છે પણ આ રીતિ રિવાજો ભૂલતા જાય છે. તો આ વિડીયો થ્રુ એક વાર એ લોકોને યાદ કરાવી દઈએ કે આવા પણ આપણા રીતિ રિવાજો હોય છે જે લોકોને નથી ખબર. અને બીજું પણ બતાવીએ, ચાલો પાછા ઉપર જઈ રહ્યા છે. મેં તો એકવાર ચડી આવી પણ પાછા આપણે જઈએ ઉપર. અરે અરે પીટુ તો નહીં ચડાય પીટુને, ચાલ ચડી ગયો. હો હો હો, બહુ સરસ. વેરી ગુડ, આવી ગયા. રિયુ તેર્યું જોઈ છે ત્યાં. ચલો ચલો, ઓયે એકદમ નીચે છે ત્યાં. આપણે આવી ગયા છે ઘણી ઉપર. ગામથી લાવે નીચે ચાલે છે દર્શન. ફૂઈ લોકો આવી ગયા છે. આ રે ફૂઈ ફૂઈ નથી આંબળતી. અહીંયા ચાલી રહી છે બીજા ગામની પૂજા પાછી. અહીંયા કરી છે પથ્થર પર વારલી પેન્ટિંગ આદિવાસીઓની. મને વધારે આપણે થઈ ગયું છે બધું દર્શન એન્ડ દેવની પૂજા પણ. અત્યારે આપણા વાળા જઈ રહ્યા છે ઉપર ગોલણ ગામ વાળા અને અમે કરીને આવી ગયા છે. બાકી છે ને તમે લોકો બાકી જ છે. હજી પિન્સુ તો અત્યારે જાય છે. અત્યારે આપણે નીચે જઈશું. નીચે બી કઈ કરવાનું કે દાદા? હા નીચે બી કઈ કરવાનું છે, આપણે બતાવી દઉં. અને પલ્લુ તો અત્યારે હલ્લો હલ્લો કરતી જાય છે. અમે તો પૂજા બી કરી આવ્યા. બોલ, ચાલો આપણે નીચે ઉતરવાના જ છે ત્યારે. તો એ ઉતરી ગયા છે આપણે એકદમ ઉપરથી. પીટુ સાથે પીટુ બી સરસ રીતે ઉપર ચડી આવ્યો હને. ડર તો બી હતો પીટુ. તો અત્યારે આપણે જઈ રહ્યા છે મંદિરમાં, નીચેવાળા મંદિરમાં બતાવતા. એમ સરસ લાગે છે, એક્સપિરિયન્સ સરસ લાગે છે. ત્યાં પણ છે મંદિર. અહીંયા વધારે ભીડ છે. આજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા, પણ આપણે તો જાતે જમણવારનું આયોજન કરેલું છે એટલે આપણે ભંડારો પછી જોઈશું. દેખાશે તો આપણને. અત્યારે આપણે મળી લઈએ માતાજીને. કોલમ ને બધું બહુ સરસ લાગે છે, બહુ જ સરસ. ખાસ મંદિરમાં આવ્યો તો અનુભવ જ ક્યાં લો. શાંતિ ભાઈ આશે કુસમાઈ માળી માતા જે ઉપર હતા પહેલા, પણ પછી અહીંયા માનીને સિક્કા પણ ચીપકાવવામાં આવે છે. આપણે તો સિક્કા બી નથી લાવી, મેં નથી લાવી. ઘણી મોટું છે, ચુંદડી ચડાવવામાં આવે છે. ચુંદડી ફૂલ જશે બાપુજી. આપણી દેશી દવાઓ શેની દવા છે દાદા? એસિડિટીનું, એસિડિટીનું પછી
દુખાવાની, ખાંસી કફ શરદીની, આ પથરીની, પથરીની પણ દવા મળે છે, દેશી દવા. આજે બજાર ઓછો છે, આજે રવિવાર છે, છતાં બજાર ઓછો છે. આજે ટેડી બેડી બધું તમને બતાવો. આદિવાસી ડાન્સ ચાલો, સરસ છે, મજા આવશે. આપણે જાણી લીધો છે આમ અહીંયાનો ઇતિહાસ. પહેલાં તો કહી દઉં કે આ ક્યાં આવ્યું છે, આ આવ્યું છે પદમ ડુંગરીમાં, ડોલવણ તાલુકામાં. તો આપણે આવી ગયા છે દર્શન કરીને આપણા સ્થાને જમણવાળે, અને આપણે જાણી આવ્યા છે, જાણી આવ્યા છે મીન્સ કે ઇતિહાસ અહીંયાનો. તો એમ તો હું મૂકી દઈશ આપણા ડિસ્ક્રિપ્શનમાં આખો એકદમ ડિટેલમાં ઇતિહાસ, પણ મેં ખાલી તમને થોડું ઉપર ઉપર બ્રીફલી સમજાવી દઉં કે હું હતું ને કેવી રીતે. જો ઉપર આપણે મંદિર જોઈએ, આ જંગલ આખું શું કહેવાય, પદમ ડુંગરીવાળું જે ગામ છે ત્યાં જંગલ છે ઘણું મોટું, આ તમે જોયું જ હશે. અને એમાં રહેતા હતા બે રાક્ષસો, ઘૂસ અને ઘૂસકર નામના. અને એ અહીંયાના શું કહેવાય ગામજનોને બહુ પરેશાન કરતા હતા. ઓકે, પરેશાન કરતા હતા. તો એમને બધા ગામવાળાએ માતાજીને પ્રાર્થના કરી કે તમે આવો ને આ બે રાક્ષસોનો અમને છુટકારો અપાવો ને. અને માતાજી અહીંયા પ્રસન્ન થયા અને આવ્યા, અને બે રાક્ષસોને એમની વધ કર્યો જે ઉપર. અને માતાજીએ કહ્યું કે હું ઉપર પદમ ડુંગરી, ત્યાં ઉપર જે ટેકરી આપણે જોઈ આવ્યા, ત્યાં મારું સ્થાન હશે, ત્યાં વસીશું. તો ઓકે, એ થયું એક. અને બીજો જે નીચે મંદિર છે એનો ઇતિહાસ એવો છે કે એક બાઈ, યસ બાઈ સ્ત્રી જે હતી તે માતાજીની બહુ સેવા ભાવના કરતી હતી ઉપર જઈને, જ્યાં માતાજીનું પહેલું ઉપરવાળું સ્થાન છે ત્યાં. અને જે એ સ્ત્રી છે એ પછી પ્રેગ્નન્ટ થઈ, તો સાતમા આઠમા મહિને જે ઉપર જઈ નહીં શકે એમની સેવા કરવા માટે, તો એ જ્યાં સુધી જઈ શકે મીન્સ કે નીચે જ્યાં મંદિર છે ત્યાં જઈને એ સેવા કરતી. અને માતાજીને કહેતા કે મારાથી ઉપર હોય તેવું નથી, તો તમે અહીંયાથી જ મારી પ્રાર્થના સ્વીકારો. તો માતાજીએ એની પ્રાર્થના સ્વીકારી અને એમણે કહ્યું કે હા, સ્વપ્નમાં આવીને કહ્યું કે તું ત્યાં જ હવે, મેં ત્યાં જાઉં છું તારા માટે, તો હું ત્યાં જ વસીશ અને ત્યાં જ તું મારું સ્થાન મૂકજે અને શું કહેવાય સેવા કરજે. બસ અત્યારથી ત્યાં મંદિર, એટલે કે પહેલાં તો નાનું ઝોપડું જ હતું જે મૂકીને ગામવાળાએ નાનું ઝોપડું બનાવીને સેવા કરતા હતા. પછી ભક્તો વધી ગયા, માતાજીના દર્શનાથી બધા આવા લાગ્યા, અને એવી રીતે પછી આપણા ટ્રસ્ટ એ મંદિર બનાવ્યું બહુ સરસ, જે આપણે જોઈને આવ્યા. તો બસ આ તો થોડું ઇતિહાસ, અને તમે જોઈ લેજો, એકદમ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એકદમ ડિટેલમાં ઇતિહાસ. તો ચાલો બીજું બતાવીએ જમણવારને બધું જ. બજાર થોડું જ છે આજે, તો ખબર નહીં કેમ આજે રવિવાર છે, છતાં પણ જોઈએ હવે બતાવીએ. હા, એક બીજી વાત કહેવાની રહી કે આદિવાસીઓ જ નહીં પણ બિન આદિવાસી લોકો પણ અહીંયા આવીને દર્શન કરીને માતાજીના ભક્તો તરીકે દર્શન કરી જાય છે, માનતા અને બધું રાખી જાય છે, જે એમની ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે. તો આદિવાસી જ નથી પણ બિન આદિવાસી લોકો પણ અહીંયા આવે છે. બસ આ કહેવાનું ક્યાં નથી, મેં આદિવાસી કરતી હતી નથી. એ અમે લઈએ લીધી છે આઈસ્ક્રીમ, આ લોકોને ભૂખ લાગી ગઈ છે એટલે મારા દોસ્તાર લોકોને, બે મોટા દોસ્તાર લોકોને અમે લઈ લીધી છે આઈસ્ક્રીમ. આ લોકોની બીજા નંબરની છે, મારી તો પહેલી જ છે, ભૂખ લાગી ગઈ છે આ લોકોને. એટલે આપણે અત્યારે ઓકે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. યો ક્રિશ કુમાર દેખાઈ ગયો છે આપણને,
ફૂલ બતાવ લીધું કોના માટે? હે, શું કહેવાનું છે પાછું બોલ? પાછું આજે ડ્રાઈવરમાં આવેલા છે એવું લાગતું છે. હે, નથી નથી કે આ શું ખાયા કરે? એ વારી ખવાય કે અહીંયા આવીને નહીં ખવાય ને? બોર નહીં ખવાય? વડીલ લોકો બેસી ગયા છે અહીંયા અહીંયા છે. આવી ગયા છે બધા બજારમાં ફરીને, દર્શન કરીને બેસી ગયા છે અહીંયા. અને અત્યારે જમણવાર મોસ્ટ ઓફ બધું કામ પતી ગયું છે, તો જમણવાર ચાલુ કરી દેવામાં આવશે. હવે આ બધું છે બીજા ગામવાળા બધા. હવે જો જમણવારનું કામ ચાલે છે. અમે જમી લીધું છે, હવે બીજા બધા પપ્પા લોકો જમવા બેઠા છે અને બીજા થોડાક બાકી પછી જમશે. આ બાજુ ચાલે છે જમણવાર અને આ બાજુ ટ્રેક્ટરમાં પણ બધા ચડી ગયા છે. હર્ષ ટેમ્પામાં બેસી ગયો છે. તો એ જવાની તૈયારી થઈ ગઈ છે. જમી લીધું છે, અડધા જમે છે. ટ્રેક્ટરમાં બેસી ગયા છે બધા. ખાટુમડા લઈ લીધા છે મેં. બીજા ઘણા બધા છે અહીંયા. ક્યાં ના કીધું તે બેસી ગયા છે અમે ટ્રેક્ટરમાં. બીજા બધા આવવાના બાકી છે. ઘરથી દેખાતી ખાટુમડા ખાતા હવે અમે. બજાર થઈ ગયા છે તો ભાઈ અહીંયા જઈશું આપણે ટ્રેક્ટરમાં. મસ્ત મજા આવશે ટ્રેક્ટરમાં, બહુ મજા આવે જવાની. બતાવું તમને પછી રસ્તા. જઈએ ટ્રેક્ટરમાં, ઘર ઉભા થઈ ગયા છે, બેસી ગયા છે. બસ જવાની તૈયારી. અમે પિયા તો ઊભા છે. ટ્રેક્ટર અમારું ચાલી પડ્યું છે. તમને બતાવી નહીં શકું મેં કેવી રીતે બેસેલી છું. આઈ કાન્ટ એક્સપ્લેન. તો એ વાગી ગયા છે 5:30 અને આવી ગયા છે અમે ઘરે. ચાલતા ચાલતા જઈ રહ્યા છે ઘરે. તો ચાલો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.